નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયના બ્લુ પ્રિન્ટ મુજબનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ છે તેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આ વીડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસના મોસ્ટ આઈએમ્પી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટે વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો આપણે એકમ કસોટીઓ અને ગયા વર્ષના જે પ્રશ્નપત્ર હોય તેમાંથી જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નો હોય તે આપણે વીણી વીણી અને આ જે પ્રશ્નપત્ર છે તેમાં

તો તેઓ અને તમને તો જવાબ આવશે તેઓ પાંચમું સોહા ખાલી જગ્યા વાંચવું ગમે કે લખવું મને અને તને તો જવાબ આવશે તને મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ માટે આપણે ધોરણ ચારના બધા જ વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એક વિષયના પ્રશ્નપત્ર એક વિષયના કુલ ત્રણ પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે અને રેડી ટુ પ્રિન્ટ એટલે કે તમે ડાઉનલોડ કરી અને સીધી તેની ઝેરોક્ષ કરી અને વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકો એ પ્રમાણેના પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એક વિષયના ત્રણ પ્રશ્નપત્ર છે અને ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તેની અંદર મૂકેલા છે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે તો દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મેળવી લેવી એક વિષયના પ્રશ્નપત્ર ની કિંમત આપણે માત્ર ને માત્ર દસ રૂપિયા મૂકેલી છે તેમજ આ પ્રશ્નપત્રના સોલ્યુશન પણ આપણે તૈયાર કરેલા છે સોલ્યુશન ની પીડીએફ પણ તમે અભ્યાસ માટે મેળવી શકો છો એક સોલ્યુશનની કિંમત પણ માત્ર આપણે દસ રૂપિયા મૂકેલી છે પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો અને જો વોટ્સઅપ ઉપર તમારે પીડીએફ પ્રાપ્ત કરવી હોય તો વોટ્સએપ ઉપર પીડીએફ પ્રાપ્ત કરવા માટેનો અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અથવા તો આ નંબર ઉપર તમે ફોન કરી વોટ્સઅપ કરી અને પીડીએફ જે છે પ્રશ્નપત્ર અથવા સોલ્યુશન એ તમારા વોટ્સઅપ નંબર ઉપર તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે દરજીભાઈ કાપડમાંથી વસ્ત્ર સીવી રહ્યા છે કાપડમાંથી વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હશે લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કાપડને આ દરજીભાઈ આપેલા છે વસ્ત્ર સીવવા માટે એમણે શું કર્યું હશે તો પહેલાં તો દરજીભાઈએ વસ્ત્ર સીવવા માટે માપ લીધું હશે પછી તે માપ પ્રમાણે કાપડને કાપ્યું હશે પછી તે માપ પ્રમાણે વસ્ત્રમાં સિલાઈ કરી રહ્યા હશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વાક્ય સાચું હોય તો હરે હા અને ખોટું હોય તો નારેના લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો જોઈએ આપણે પહેલું નવો બુશ્કેટ જોઈ ખિસ્સુ એના ઉપર બેસવાનું વિચારતું તો અહીંયા જવાબ આવશે હા રે હા ચાલો ત્યાર પછી આપણે જોઈએ ખિસ્સુ રખડિયા કરતું એ ભાઈને ખૂબ ગમતું તો જવાબ આવશે ના રે ના ત્રીજું ખિસ્સુ ખાબોચિયામાં પડ્યું અને ગંદુ ગંદુ થયું તો જવાબ આવશે ના રે ના ત્યાર પછી ચોથું સૂરજ દાદાને જોઈ ખિસ્સુ હરખાઈ ગયું તો જવાબ આવશે ના રે ના પાંચમું સૂરજ દાદાએ વહાલથી હાથ ફેરવ્યો અને ખિસ્સુ સુકાઈ ગયું તો જવાબ આવશે હા રે હા ખિસ્સાને નિર્લજ નિર્લજભાઈના જબ્ભા ઉપર બેસવું હતું તો જવાબ આવશે નારેના સાતમું ખિસ્સું કરચલીવાળું હતું માટે દરજીભાઈએ એને ભગાડી મૂક્યું તો જવાબ આવશે હારે હા ત્યાર પછી આઠમું ખિસ્સું હસતા હસતાં ધોબીભાઈની દુકાને ગયું તો જવાબ આવશે નારેના નવમું ધોબીભાઈએ ખિસ્સાની મદદ કરી તો જવાબ આવશે હારે હા દસમું નવું નક્કોર ખિસ્સું જોઈ દરજીભાઈ ખુશ થયા તો જવાબ આવશે હારે હા ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર અહીંયા કહ્યું છે કે માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ એમાં પહેલું દિવ્યેશ નવરાશના સમયે શું શું કરતો હતો તો દિવ્યેશ નવરાશના સમયે તેના પિતાની ચાની લારી ઉપર વાસણ માંજવા ચા આપવા કુલ્ફી વેચવા જેવી જેવા કામો કરતો હતો બીજું દિવ્યેશે બનાવેલી રાખડીઓના નામ લખો તો કારેલાની રાખડી લાકડાની રાખડી સૂતરની રાખડી ગુઘરાની રાખડી મેઘધનુષ્યની રાખડી ફૂલની રાખડી વગેરે રાખડીઓ દિવ્યેશે બનાવી હતી ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો સવાલ દિવ્યેશ નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવતો હતો તો દિવ્યેશ ચીપલામાંથી હાર બુટ્ટી અને ઝાંઝર બનાવતો તૂટેલી બંગડીઓમાંથી તોરણ કુલ્ફીની પટ્ટીઓમાંથી વિમાન ઘર હોડી વગેરે બનાવતો હતો ચોથું તમે નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બનાવી શકો તે લખો તો અમે ફાટેલા પતંગના કાગળમાંથી ફૂલ સાદા કાગળમાંથી પાકીટ તલવાર હોડી વગેરે બનાવી શકીએ છીએ પાંચમું તમે નવરાશના સમયે શું શું કરો છો તો હું નવરાશના સમયે વાર્તાના પુસ્તકો વાંચું છું મિત્રો સાથે ક્રિકેટ રમું છું ઘરમાં પરિવાર સાથે ટીવી જોઉં છું ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ મને ગમતું ખિસ્સું વિશે લખો આકાર રંગ ડિઝાઇન નાનું મોટું જેના કુલ પાંચ માર્ક છે તો જોઈએ ઉત્તર મને મારા નવા બુશ્કોટનું ખિસ્સું ખૂબ જ ગમે છે તે લંબચોરસ છે તેનો રંગ બુશકોટના રંગ જેવો જ સફેદ છે તેમાં સરસ ડિઝાઇન બનાવેલી છે મારા બીજા બુશકોટના ખિસ્સા કરતાં આ ખિસ્સું મોટું છે તેથી આ ખિસ્સું મને ખૂબ જ ગમે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ દિવેશ તમારો મિત્ર છે તમે તેનો પરિચય તમારા માતા પિતાને કેવી રીતે કરાવશો દસેક વાક્યમાં લખો જેના કુલ પાંચ માર્ક છે તો આ મારો મિત્ર દિવેશ છે તે મારી સાથે મારી શાળામાં જ ભણે છે તેને હાથ વણાટની બધી વસ્તુઓ બનાવવાનું ખૂબ જ ગમે છે તેથી તે હંમેશા કંઈક નવું નવું બનાવતો હોશિયાર છે તે જાત જાતની વસ્તુઓ બનાવી શાળામાં લાવે છે જે શાળામાં બાળકો ખરીદે છે તે તેના પિતાને ખેતી કામમાં પણ મદદ કરે છે દિવ્યેશ મહેનતું અને પ્રયત્નશીલ છે દિવ્યેશ ઘણીવાર તેના પિતાને ચાની લારીએ પણ મદદ કરતો મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ માટે આપણે ધોરણ ચારના બધા જ વિષયના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આજે પ્રશ્નપત્ર છે તે એક વિષય માટે ત્રણ ત્રણ પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને રેડી ટુ પ્રિન્ટ છે એટલે કે તમે સીધી ઝેરોક્ષ કરાવી અને પરીક્ષા લઈ શકો અથવા તો વિદ્યાર્થીઓ પોતાનું સ્વમૂલ્યાંકન પણ કરી શકે એક વિષયના પ્રશ્નપત્રની કિંમત માત્ર ને માત્ર દસ રૂપિયા આપણે રાખેલી છે અને દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પણ આપણે તૈયાર કરેલા છે અને સોલ્યુશનની પણ તમે પીડીએફ મેળવી શકશો જેથી કરીને તમે આ સોલ્યુશનનો અભ્યાસ કરીને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો એક સોલ્યુશનની કિંમત માત્ર ને માત્ર આપણે દસ રૂપિયા રાખેલી છે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો અહીંયા તમને જે પીડીએફ આપેલી છે તે વોટ્સઅપ ઉપર જો તમારે પ્રાપ્ત કરવી હોય તો અહીંયા તમને જે નંબર આપેલો છે નંબર ઉપર ફોન કરી અને તમે વોટ્સઅપ સારામાં સારા માર્કસ તમે પ્રાપ્ત કરી શકો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ક છે પહેલું આપણને આપ્યું છે મૂછ તો અત્યારના સમયમાં પુરુષોને દાઢી મૂછ વધારવી પસંદ છે બીજું છે આંખ તો મારે આંખ ચકાસવા ડોક્ટર પાસે જવું પડશે ત્રીજું છે કરચલી તો કપડાને સરખી ઇસ્ત્રી કરવી પડશે ઘણી કરચલી દેખાય છે ત્યાર પછી ચોથું છે રંગકામ તો દિવાળી આવે છે તેથી મારા ઘરમાં રંગકામ ચાલુ છે ત્યાર પછી છે દુકાન તો આજે આપણે અમિતભાઈની નવી દુકાન ઉપર ખરીદી કરવા જવાનું છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો વિડીયો અને પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ફરી મળીશું આપણે એક નવા વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન્સ સાથે